हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान में पाठ 8 18मी सदीना राजकीय शासकों विषे आपणे जोवानुं छे। आगळना वीडियो में आपणे मुगल वंशना अंतिम शासकों बंगाल अने राजपूत शासन विषे आपणे जोयुं हतुं। हवे आपणे जोवानुं छे शीख साम्राज्य विषे। शेना विषे जोवानुं छे? शीख साम्राज्य। गुरु नानके 15मी सदीमां शीख धर्मनी स्थापना करी हती। गुरु नानके 15मी सदीमां कया धर्मनी स्थापना करी हती? शीख धर्मनी तेमणे स्थापना करी हती। शीख धर्म गुरु परंपरा साथे संकळायेलो छे। आजे शीख धर्म छे ते कई परंपरा साथे संकळायेलो छे? गुरु परंपरा साथे ते संकळायेलो छे, जेमां 10 गुरुओ थया। 10मा गुरु गोविंदजीए शीखोने एकताना तातने बांधी શીખ રાજ્યની સ્થાપના કરી। જે 10મા ગુરુ હતા તે કોણ હતા? ગોવિંદસિંહ, ગુરુ ગોવિંદસિંહ હતા। તેમણે શીખોને એકતાના તાતણે બાંધી અને શીખ રાજ્યની તેમણે સ્થાપના કરી હતી। ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિરોધ કર્યો હતો। આ જે ગુરુ ગોવિંદસિંહ પછી જે બંદા બહાદુર હતા તેમણે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ શું કર્યો હતો? ભયંકર વિદ્રોહ કર્યો હતો। હવે તેમ આપણે જોવાનું છે, તેમણે વિરોધ કર્યો હતો। શીખો 12 સમૂહમાં વિભાજિત હતા। જે શીખો છે તે કેટલા સમૂહમાં વિભાજિત હતા? 12 સમૂહમાં તે વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ સુખ ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો। તેમાં સુખ ચકિયાના શક્તિશાળી નેતા કોણ હતા? રણજીતસિંહ હતા। તેમણે શીખ સામ્રાજ્યનો શું કર્યો હતો? વિકાસ કર્યો હતો। તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો। તેમણે લાહોર અને અમૃતસર પર તેમણે શું મેળવ્યું હતું? વિજય મેળવ્યો હતો। તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો હતો। તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ તેમણે વિસ્તાર કર્યો ઊભો કર્યો હતો। તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા। તેમનું જે લશ્કર હતું તેમાં શું હતું? યુરોપિયન સેનાપતિઓ અને તેમના સૈનિકો હતા। તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું। તેઓએ તેમનું જે સૈન્ય હતું તેને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું। લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું। લાહોરમાં તેમણે આ તોપ બનાવવાનું એક કારખાનું તેમણે સ્થાપ્યું હતું। તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા। તેઓ ધાર્મિક રીતે કેવા હતા? ઉદાર હતા। જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। તેમનું મૃત્યુ થયું ત્યારબાદ તેમણે અંગ્રેજોને ઈસવીસન 1849માં શું કર્યું? શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। હવે આપણે જોવાનું છે મરાઠા સામ્રાજ્ય। 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે। આ જે 17મી સદીના જે મહાન શાસકો છે તેમાં છત્રપતિ શિવાજી જે છે તે અગ્રસ્થાને છે। બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું। આ બધાને હંફાવીને શું કર્યું હતું શિવાજીએ? એક સ્વતંત્ર રાજ્યનું તેમણે નિર્માણ કર્યું હતું। છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપાન માર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી। છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં શું કર્યું હતું? છાપામાર પદ્ધતિ, યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી। તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી। તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનની શું કર્યું હતું? સ્થાપના કરી હતી। આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી। આ સિદ્ધિઓની સાથે શિવાજીનું જે ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ તેમાં સામેલ હતી। છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો। છત્રપતિ શિવાજીના કેદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે શું કર્યા હતા? કેદ કર્યા હતા। ઈસવીસન 1707માં બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો। ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી જે હતા તે તારાબાઈ વચ્ચે શું થયું? વારસા વિગ્રહ
ફાટી નીકળ્યું. સાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો. તેમની સાથે સાહુએ સંકળાયેલા પેશવા બાલાજી હતા. વિશ્વનાથે શું કર્યું? સાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા સામ્રાજ્ય પેશવા પ્રથાની શરૂઆત થઈ. તેમના સમયથી આ મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શું થયું? શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. આ બાલાજી જે છે વિશ્વનાથ, તે શું હતા? પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તેમણે બધી સત્તા શું કર્યું હતું? પોતાના હાથમાં લઈ લીધી હતી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા. તેમનું મૃત્યુ થયું 1720માં. તેમના અવસાન થતાં તેમના પુત્ર જે હતા બાજીરાવ, તે પહેલો પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેઓ પણ હતા કુશળ યોદ્ધા હતા અને ચતુર રાજનીતિજ્ઞ પણ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો. તેમણે ઘણા બધા જે મુગલ વિસ્તારો હતા તે મરાઠા સામ્રાજ્યમાં તેમણે ભેળવી લઈ અને મરાઠા રાજ્યનો તેમણે શું કર્યો હતો? વિકાસ કર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જેવા રાજ્યો પણ તેમણે જીતી લીધા હતા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે હૈદરાબાદનો જે નિઝામ હતો તેણે પણ તેમણે હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. તેમણે જે મહારાષ્ટ્ર છે તેમણે એક મહાન મરાઠા સામ્રાજ્યમાં તેમણે પરિવર્તન કરી દીધું હતું. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. ઈસવીસન 1740માં તેમનું અવસાન થયું. પછી તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા તે બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા. તેમણે બંગાળથી માંડીને મૈસૂર સુધીના જે રાજ્યો હતા રાજ્યો તેને વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું હતું. ઈસવીસન 1761માં આ જે ઈરાનના જે શાહ અહેમદ શાહ હતા એમને અબ્દાલીએ ભારત પર શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. આ જે મરાઠાઓ અને અબ્દાલીઓ હતા તેમની વચ્ચે કયું યુદ્ધ થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. આ યુદ્ધમાં મરાઠા રાજ્ય જે હતું તેમની શું થઈ? હાર થઈ હતી. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. તેમને જે આ હારના સમાચાર મળ્યા ત્યારે તેમના આઘાતથી બાલાજી જે બાજીરાવ હતા તેમનું શું થયું? અવસાન થયું. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. આ યુદ્ધ થયું તેમણે મરાઠાઓને કેવા બનાવ્યા? નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો અને પરિણામે શું થયું? ભારતમાં બ્રિટિશ સત્તાનો તેમાં ઉદય થયો. અહીં આગળ આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠના અંતે તમને 20 માર્ક્સનો ટેસ્ટ મોકલવામાં આવશે, જે તમારે લખવાનો રહેશે. અસ્તુ.